નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અસહ્ય બાફ અને ઉકળાટ બાદ રાજ્યમાં કાળા દિબાંગ વાદળો વચ્ચે છેલ્લા એક બે દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે અને મેઘરાજાના આગમનથી રાજ્યમાં કહીં ખુશી કહીં ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત ગરમીના કારણે લોકો અકળાઈ ગયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી, તેમજ કેટલીક જગ્યાએ તો આ વરસાદે મનમોહક દ્રશ્યો પણ સર્જ્યા હતા. પરંતુ બીજી તરફ આ જ વરસાદે આફત પણ સર્જી છે, જેમાં અગાઉના સમાચારોમાં જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પાનમ નદીમાં નવા નીર આવ્યા છે અને એના કારણે રેતી ભરવા ગયેલી બે ટ્રક નદીના પટમાં ફસાઈ ગઈ હતી. પાનમ નદીમાં ફસાયેલી ટ્રક અને કંડક્ટરનું 14 કલાક બાદ ગોધરા SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો વળી બીજી તરફ હાલોલના પાવાગઢમાં ડુંગર પર પણ ભારે વરસાદ વરસતા પર્વત પર ખૂબ જ મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ચારે તરફ વાદળો જ વાદળો છવાઈ ગયા હતા, તેમજ પાવાગઢ પર ભારે વરસાદ પડવાથી પગથિયાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ માતાજીના દર્શને આવતા ભાવિક ભક્તો પણ ધોધમાર વરસાદની મોજ લૂટી હતી અને આની સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના દર્શને આવેલા ભાવિક ભક્તોએ આ ભારે વરસાદના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર પણ આ વરસાદના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે. જોકે ગુજરાતમાં હજુ પણ ચોમાસાનું વિધિવત આગમન થયું નથી, તેમ છતાં પણ તેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. ગઈકાલ સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની જો આપણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. ગોધરા અને માતરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.